जय गुरुदेव। ऋषि चिंतन चैनल में दरेक परिजनु हार्दिक स्वागत करवामां आवे छे। सौ प्रथम गायत्री महामंत्र सस्वर ओम भूर्भुवः सः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આજનો વિષય છે આટલું તો વ્યસ્ત પરિજન પણ કરી શકે છે। યુગ સંધિનું પાવન પર્વ એવું છે જેમાં અભાવગ્રસ્ત અને વ્યસ્ત વ્યક્તિએ પણ સમસ્યાઓનું સમાધાન કરવાની જેમ જ પ્રસ્તુત આપત્તિકાળને ધ્યાનમાં રાખવો જોઈએ। યુગ ધર્મના પાલનને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ જેટલું કે પોતાની સ્વયંની મુશ્કેલીઓ અને આવશ્યકતાઓની પૂર્તિ માટે આપવામાં આવે છે। ઘણીવાર મનસ્થિતિની દુર્બળતા અથવા પરિસ્થિતિની વિષમતાને કારણે ઈચ્છા હોવા છતાં પણ અન્ય સાથીઓની જેમ સૃજન પ્રયોજનો માટે કોઈ સક્રિય યોગદાન આપી શકાતું નથી। આવા લોકોનું પ્રમાણ પ્રજ્ઞા પરિવારની વિશાળતાને જોતાં ઓછું જ છે, તો પણ ગણનાની દ્રષ્ટિથી તે આશ્ચર્યજનક સંખ્યામાં બચી જાય છે। આવા લોકો પાસે પણ યુગ દેવતાએ અપેક્ષા રાખી છે કે તેઓ મુખદર્શક ન રહે, સર્વથા નિષ્ક્રિય ન રહે, ભલે જ નાનો કાર્યક્રમ અપનાવે, પરંતુ નવસૃજનના અભિયાનમાં કોઈને કોઈ પ્રકારે પોતાને સામેલ અવશ્ય રાખે। નવસૃજનનો મુખ્ય કાર્યક્રમ છે સત્પ્રવૃત્તિ સંવર્ધન। આ પ્રયાસને અન્યત્ર કરી શકવાનું શક્ય ન હોય તો પોતે પોતાને પણ સમાજનો એક મહત્વપૂર્ણ ઘટક માનતા આત્મપરિષ્કાર અને આત્મનિર્માણના પુણ્ય પ્રયોજનોને પોતાની ઉપર પ્રયુક્ત કરવા જોઈએ। એ જેટલા અંશમાં પોતે પોતાને ઉન્નત સુસંસ્કૃત બનાવી શકાય સમજવું જોઈએ કે આટલા અંશમાં લોકસેવા થઈ શકી અને નવસૃજનમાં યોગદાન આપી શકાયું। સેવાનું આગલું કદમ પોતાનો પરિવાર હોઈ શકે છે। પરિવારના સદસ્યોને પણ એક નાના પરંતુ મહત્વપૂર્ણ સમુદાય સંગઠન માનીને તેને હાથમાં લઈ શકાય છે। આપણો આત્મા તો સદા સાથે જ રહે છે, જેને વધારે પ્રગતિશીલ તેને વધારે પ્રગતિશીલ બનાવવાનો અવસર સદાય હાથમાં જ છે। દિનચર્યાનો નિર્વાહ કરતાં કરતાં આ પ્રયાસ પણ કોઈ મુશ્કેલી વિના સાથે સાથે ચાલતો રહી શકે છે। આ પ્રકારે જે પરિવારની સાથે લગભગ 12-14 કલાક વિતાવવા પડે છે તે લોકો માટે સૃજનાત્મક દ્રષ્ટિકોણ અપનાવીને આદર્શવાદી અભ્યુદયનો પણ પ્રયત્ન પણ કરી શકાય છે। આટલું કરવાથી ન સમય સંબંધી મુશ્કેલી પડશે અને ન આર્થિક તંગી વ્યસ્તતા વગેરેમાં કોઈ પ્રકારનું વ્યવધાન પડશે નહીં। અન્ય મનસ્કતા છવાઈ હોય અને ઉપેક્ષા કરવાની ઈચ્છા હોય તો વાત બીજી છે। આત્મનિર્માણના 4 ચરણ છે। પહેલું સાધના, બીજું સ્વાધ્યાય, ત્રીજું સંયમ તથા ચોથું સેવા। આ ચારેને માટે બધાની અપેક્ષા કંઈક વધારે પ્રયત્ન કરવાની વાત વિચારવામાં આવે તો તેના માટે નિશ્ચિત રૂપથી ન્યૂનાધિક અવસર મળવા લાગશે। ઉપાસનાને નિત્ય કર્મનું અંગ માનવામાં આવે, તેને ભોજન અને શયનની સાથે જોડવામાં આવે। સમય ભલે ને એક માળા ગાયત્રી જપમાં લાગતો 5 મિનિટ જેટલો ઓછો કેમ ન હોય, પરંતુ નિયમ એવો બનાવવામાં આવે કે તેને પૂરા કર્યા વગર ભોજન કરીશું નહીં અથવા શયન કરીશું નહીં। આ નિષ્ઠાનો સમાવેશ થવાથી થોડી ઉપાસના પણ વ્રતશીલતાને આધારે ચમત્કાર દેખાડવા લાગે છે। નિષ્ઠા જ ધનુષ્યની એ પ્રત્યયા સમાન છે, જેના તણાવથી ભજનરૂપી તીર તીવ્રતાથી લક્ષ્યભેદમાં સમર્થ થાય છે। પ્રાતઃકાળ નિદ્રામાંથી જાગીને અને રાત્રિના બિસ્તર પર સૂતી વખતે 5 મિનિટ સુધી મહાપ્રજ્ઞાના પ્રકાશપુંજનું ધ્યાન કરવામાં આવે અને મનમાં ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે। પ્રજ્ઞાના અધિષ્ઠાતા સવિતાને માનવામાં આવેલ છે। સવિતા અર્થાત ઉદ્દીયમાન સૂર્ય। સવિતાની ધ્યાન ધારણામાં
નમન કરતા એવી ભાવના કરવામાં આવે છે કે જીવનના રૂપમાં પ્રભાતકાલીન અરુણોદય જેવા અનુદાન આત્મકલ્યાણ અને લોકમંગળના બે વિશેષ પ્રયોજનો માટે મળ્યા છે. રાત્રે સૂતા સમયે પ્રાંતકાળની જેમ જ 5 મિનિટ ગાયત્રી મંત્રનો માનસિક જપ અને અસ્ત થતા સૂર્યનું ધ્યાન કરવામાં આવે. અસ્ત અર્થાત મરણ. સુર દુર્લભ મનુષ્ય જીવન થોડા સમય માટે અમાનતના રૂપમાં મળ્યું છે. આ પરીક્ષાનો સમય છે. અસફળ રહેવાથી આ લાંબા સમય માટે છીનવાઈ જશે અને સફળ રહેવાથી મહામાનવ ઋષિ અગ્રદૂત દેવતાત્મા દેવાત્મા જેવી પદોન્નતિ થશે. જીવનરૂપી દિનમાનનો સાચો ઉપયોગ મરણની રાત્રિ આવ્યા પહેલાં જ કરી લેવામાં બુદ્ધિમાની છે. જપ અને ધ્યાન નિશ્ચિત સમય પર ચિંતન મનન નવરાશના સમયે કરવાનો નિશ્ચય કરવામાં આવે તો સમજવું જોઈએ કે તે 5-5 મિનિટની 3 વારની કરેલી ઉપાસના ત્રિકાળ સંધ્યાનું સંક્ષિપ્ત સંસ્કરણ બની ગઈ અને આટલાથી સાધનાનો ન્યૂનતમ કાર્યક્રમ ચાલુ થઈ ગયો. આત્મિક પ્રગતિનું બીજું ચરણ છે સ્વાધ્યાય. અત્યારે સત્સંગનું વ્યવહારિક સ્વરૂપ આ જ છે. કુસંગથી મનુષ્ય પડે છે અને સત્સંગથી ઉઠે છે. સ્વાધ્યાયથી અંતકરણને પ્રશિક્ષિત અને સુસંસ્કૃત કરવાનો અવસર મળે છે. તેને આત્માનું ભોજન કહેવામાં આવે છે અને કહ્યું છે કે તેના વિના જીવાત્મા દિવસે દિવસે દુર્બળ થતો જાય છે. સ્વાધ્યાયને પણ ઉપાસનાની સમતુલ્ય માનવામાં આવે છે અને તેની ઉપેક્ષા ન કરવા માટે ધર્માનુશાસન બનાવવામાં આવેલ છે. પ્રજ્ઞા પરિજનોને સ્વાધ્યાયનું સર્વોત્તમ નવનીત યુગ સાહિત્યમાંથી મળી જાય છે. અખંડ જ્યોતિથી જ્ઞાન પક્ષની દાર્શનિક પ્રતિપાદનની અને યુગ નિર્માણ પ્રજ્ઞા અભિયાન પાક્ષિકથી કર્મ પક્ષની વ્યવહારિક માર્ગદર્શનની આવશ્યકતા પૂરી થાય છે. બંનેને નિયમિત રૂપથી વાંચવા માટે ગમે ત્યારે અડધો કલાકનો સમય કાઢવામાં આવે તો સમજવું જોઈએ કે સ્વાધ્યાયનું ધર્મકૃત્ય ચાલુ થઈ ગયું. આ પાલન સામગ્રીને ઉત્કૃષ્ટતાના ઉદ્યાનનું સર્વશ્રેષ્ઠ મધ પરાગ માની શકાય છે. એ એટલું પ્રાણવાન છે કે નિયમિત રૂપથી વાંચવાનો ક્રમ બનાવનાર દરેક વ્યક્તિ પ્રાણપોષણ ટોનિકના સેવન જેવો પ્રત્યક્ષ લાભ મેળવે છે. આત્મા સુસંસ્કારનું ત્રીજું ચરણ છે સંયમ. સંયમ અર્થાત અનુશાસન, આત્મનિયંત્રણ. ઇન્દ્રિય સંયમ, સમય સંયમ, વિચાર સંયમ અને અર્થ સંયમના 4 ક્ષેત્રોમાં થતી બરબાદી પર ધ્યાન આપવામાં આવે અપવ્યય રોકી શકાય અને તે બચતને સૃજન પ્રયોજનમાં લગાવી શકાય તો જોવા મળશે કે જીવનની કિંમતી સંપદા આ 4 છેદોમાં થઈને અસ્તવ્યસ્ત અને નષ્ટ ભ્રષ્ટ થઈ રહી હતી. જીભ અને જનનેન્દ્રિયનો અસંયમ અટકી શકે તો શારીરિક માનસિક સ્વાસ્થ્યમાં આશ્ચર્યજનક સુધારો થશે. દિનચર્યા બનાવીને સમયની એક એક ક્ષણનો સદુપયોગ કરવાનું દૈનિક નિર્ધારણ કરે તો સમજવું જોઈએ કે કાર્યશક્તિ બમણી થઈ ગઈ. વિચારોની રખડપટ્ટી રોકી શકાય અને વર્તમાનને વધારે ઉન્નત બનાવવામાં આજની સમસ્યાઓને ઉકેલવામાં કાર્યોને વધારે દિલચસ્પીથી કરવામાં ઉપયોગી જ્ઞાન સંપદામાં લગાવી શકાય તો સમજવું જોઈએ કે કાલિદાસની જેમ મનીષાનું નવું વરદાન મળવાની સંભાવના બની ગઈ. સાધના સ્વાધ્યાય સંયમની ત્રિવિધ સાધનાથી મનુષ્ય તેજસ્વી મનસ્વી ઓજસ્વી બને છે, પ્રતિભા નિખરે છે અને વ્યક્તિત્વ પ્રગટે છે. આ સેંકડો ધર્મ છે. અસ્તવ્ય અને વ્યગ્ર પણ પોતાના સામાન્ય ક્રિયાકલાપની વચ્ચે તેનો નિર્વાહ મુશ્કેલી વિના કરતા રહી શકે છે અને યુગ ધર્મના પરિપાલનનો નવ સૃજન અભિયાનનો એક અંશ પૂરો કરી શકે છે. આત્મનિર્માણ પણ
विश्व निर्माणનું યુગ નિર્માણનું એક મહત્વપૂર્ણ અંગ છે. ચોથું ચરણ સેવાનું છે. સેવાનું તાત્પર્ય છે પછાતપણાની કષ્ટકારક સ્થિતિને દૂર કરવા માટે પોતાનું અંશદાન પ્રસ્તુત કરવું. સૃજનશિલ્પી આ પ્રયોજન માટે બૌદ્ધિક, નૈતિક અને સામાજિક ક્રાંતિ માટે બહુમુખી કાર્યક્રમ બનાવીને અને વ્યાપક ક્ષેત્રમાં જનસંપર્ક સાધે છે. ન્યૂનતમ કાર્યક્રમ કરવાવાળા તેને પોતે પોતાના પરિવારને પણ એક નાનો સમાજ માનીને તે ક્ષેત્રને પણ સત્પ્રવૃત્તિ સંવર્ધન માટે પ્રયત્નરત રહી શકે છે. તેના માટે કોઈ વધારાનો સમય કાઢવો પડશે નહીં. અન્ય કામકાજ અને આદાન પ્રદાનની સાથે સાથે જ આ ઉપક્રમ પણ ચાલતા રહી શકે છે. એક કલાક વધારાનો સમય વિશેષ રૂપથી આ પ્રયોજન માટે લાગી શકે તો સમજવું જોઈએ કે આટલાથી તે ક્ષેત્ર સમુદાયમાં સુખદ સંભાવનાઓના બીજારોપણનો ક્રમ ચાલુ થઈ ગયો. સેવામાં અંશદાન આવશ્યક છે. પ્રજ્ઞા પરિજનોનું આવશ્યક ધર્મ કર્તવ્ય આ ગણવામાં આવેલ છે કે તેઓ એક કલાક સમય અને 10 પૈસા નિત્ય જ્ઞાનદાન માટે કાઢે. આ ક્રમ અત્યાર સુધી ન ચલાવ્યો હોય તો તત્કાળ ચાલુ કરી દે અને તે પૈસાથી પરિવારને સ્વાધ્યાયનો લાભ આપવાની નિયમિત સુવ્યવસ્થા બનાવવામાં આવે. રોજના 10 પૈસાથી માસિક 3 રૂપિયા થાય છે. તેનાથી યુગ સાહિત્યની ખરીદી કરવામાં આવે અને ઘરમાં જ્ઞાન મંદિર ચલાવવામાં આવે. યુગ નિર્માણ મિશન દ્વારા આ પ્રયોજન માટે અત્યંત સસ્તા અને ઉચ્ચ સ્તરીય પુસ્તક છપાય છે. તેને ઘરનો એક શિક્ષિત વાંચે અને અશિક્ષિત સાંભળે. 3 સાહિત્ય જે ઘરમાં નિયમિત રૂપથી વંચાતું અથવા સંભળાતું રહેશે તેમાં એક પ્રાણવાન પુરોહિતના ધર્મોપદેશ નિત્ય સાંભળવા અને તે પ્રભાવથી પ્રભાવિત થવાનો અવસર મળતો રહેશે. પરિવારની નિર્માણની સરળ પરંતુ અતિ પ્રભાવી યોજના પ્રજ્ઞા પરિજનો પહેલેથી જાણે છે. તેને ફરીથી પત્રિકાઓ અને પુસ્તકોમાં વાંચી શકાય છે. તેના 2 અંગ છે. 1 ઘરમાં ધાર્મિક વાતાવરણ બનાવવું. 2 પંચશીલોને પરિજનોના સ્વભાવમાં ઉતારવા. ધાર્મિક વાતાવરણની અંતર્ગત સામૂહિક આરતી, પ્રાર્થના, ગાયત્રી માતાના ચિત્રને નમન વંદન, રસોડામાં ભોજનની 5 આહુતિઓનો બલિવૈશ્વ, રાત્રિમાં કથા, નિયમિત સ્વાધ્યાય અને વડીલોના ચરણ સ્પર્શની પરંપરા બનાવવામાં આવે. પારિવારિક પંચશીલોની અંતર્ગત ઘરના દરેક સદસ્યને શ્રમશીલતા, સ્વચ્છતા, સુવ્યવસ્થા, સહકારિતા, સજ્જનતા જેવા સદગુણોનો અભ્યાસ કરાવી શકાય છે. આ કાર્ય માત્ર ઉપદેશથી પૂરું નથી થતું, પરંતુ વડીલોએ પોતાની સાથે નાનાઓને લઈને સમય સમય પર અથવા સપ્તાહમાં 1 વાર વ્યવસ્થા બનાવવામાં સંલગ્ન થવું પડે છે. 2 ઘરમાં જ દુષ્પ્રવૃત્તિઓનું પોષણ થઈ રહ્યું હોય તો તેને ઉગતા જ ઉખેડી નાખી દેવી સરળ પડે છે. તે પ્રકારે જે સત્પ્રવૃત્તિઓનો પ્રવેશ હજુ થયો નથી તેના પર બીજા રોપણનો ક્રમ પણ ચાલુ કરી શકાય છે. દરેક વ્યક્તિને સમાજના અનેક લોકોથી કોઈને કોઈ કારણવશ સંબંધ રહે છે. દુકાન પર ગ્રાહક આવે છે, કારખાનામાં ઓફિસના સાથીઓ રહે છે, રેલ તથા મોટરમાં યાત્રી મળે છે, બેંક તથા કારખાનામાં આવતા જતા કેટલીય વ્યક્તિઓ સાથે વાતચીત કરવી પડે છે. આવા સ્વલ્પ સંપર્કમાં યુગ નિર્માણ મિશનની સંક્ષિપ્ત ચર્ચા કરી શકાય છે અને તેમની રુચિ ફેરવી બદલાવી શકાય છે. સ્વયં કંઈક ન કરી શકીએ તો જે કરવા યોગ્ય છે તેને પ્રગટાવી શકાય છે. સાહિત્ય વંચાવવા અથવા વેચવાની વાત જ નિરર્થકનો સંકોચ છોડી દેવાથી સહજ જ બની શકે છે. શાંતિકુંજ હરિદ્વાર પહોંચવા અને સત્રોની પ્રેરણા પ્રાપ્ત કરવા માટે પણ
पड़ोसीओ परिचितो अने संपर्क में आता अपरिचितों ने पण कही शकाय छे। न्यूनतम कार्यक्रम अपनावनारा प्रज्ञा परिजन जो युग धर्म ने अनुरूप कंईक करवानी वात विचारे तो तेमने उपर्युक्त गतिविधियों अपनावा तथा अभ्यास तथा वधु साहस एकत्रित करीने वधारे काम करवानो अवसर मळशे। आवो अवसर जेने पण मळ्यो तेओ पोताने एकलाज अंशमां सौभाग्यशाळी अनुभव करशे। अस्तु, जय गुरुदेव।